કેમ છો દાદા તો એ બહુ મજા છે કેટલી જમીન તો કે મારે જમીને ઘણી છે દીકરા તો કે બે તો ક્યાં કે સુરત તો અહીંયા તો કે હું દાદી બે જ રહીએ છીએ તો દીકરાઓ આવે છે કે આવે ને દિવાળીએ આવે બાળકોને લઈને પણ તમે હાજા માંદા થાવ તો આવે તો કે હાજા માંદા થઈએ તો કેમ આવે ને બાળકો ભણતા હોય કામ હોય અમે એકલા રહીએ છીએ તો કે પૈસા પૈસા છે તો કે આપણે પૈસાને શું કરવા છે આ બધું એનું જ છે ને મેં તો જમીન દીકરા નામે કદ દી મારે કઈ જરૂર નથી ગૌવ આવે છે તો ગૌવ ક્યાંથી આવે પછી દાદાએ પૂછ્યું પેલા વાણિયાના દાદાને કે તમે તમને કેમ છે એટલે વણિક દાદાએ જે જવાબ આપ્યો છે એ બધાયે કાન ખોલીને સાંભળવાનો છે એને એવું કીધું કે મેં ધંધો નહોતો કર્યો મેં તો નોકરી કરી હતી પણ હું નાનો હતો ને મને જયારે નોકરી મળી ત્યારે એસી રૂપિયાનો પગાર હતો અને હું પહેલો પગાર લઈને મારા પપ્પા પાસે ગયો ત્યારે મારા પપ્પાએ એ વખતે એમ કીધેલું કે દીકરા તને આજ પહેલો પગાર મળ્યો ને એસી રૂપિયા મળ્યો પણ ધાર કે સિત્તેર રૂપિયા પગાર હોત તો તું નોકરી કરત કે કરીએ જ ને સિત્તેરમાં માં તો આલે આ દસ રૂપિયા પાછા આજથી દર પગારે તારે દસ ટકા પગારની બચત કરીને જ પછી પગારને હાથ ધરવાનો છે બસ મેં આખી નોકરી વરસ જિંદગી ભર કરી દસ ટકા પગાર હું બચત જ કરી દઉં બાકીનો જ પગાર ઘેરે લઈને જાઓ અને આ રીતે મેં જિંદગી જીવો તો હું નિવૃત્ત થયો ત્યારે પેન્શન તો રહેવા દો મેં કરેલી બચતના સાઠ સિત્તેર લાખ રૂપિયા આવ્યા એનું દર મહિને સાઠ હજાર રૂપિયા વ્યાજ આવે છે એ સાઠ હજાર રૂપિયામાંથી હું ત્રીસ હજાર રૂપિયા લઈને મારી બે વહુના હાથમાં પંદર પંદર હજાર રૂપિયા મૂકી દઉં છું મોજ કરો અને બાકીના જે ત્રીસ હજાર રૂપિયા છે એ આ બાળકોના નામે હું પાછી બચત કરી દઉં છું મારું પેન્શન આવે છે એ મારી દીકરીઓને આપું છું અને મને એવું લાગે છે કે એટલા બધા લોકો મને મારી હોવું સાચવે છે કે મને એવું લાગે છે કે હું સ્વર્ગમાં છું આવું પ્લાનિંગ કરો ને તો સ્વર્ગ જેવું જીવાય બધું આપી દો ને તો લાચારી ભરું જીવાય આટલો ફરક છે સામાન્ય પગારદાર પ્લાનિંગ કરે તો જિંદગીભર કેટલું બધું સારું જીવી શકે અને આપણે પરિવાર માટે જાત ઘસી નાખીએ જિંદગી પૂરી કરી દઈએ પણ છેલ્લા વર્ષોમાં બાજુમાં આવીને બેસે એવું પણ વાતાવરણ હોતું નથી India